Welcome back to Foods of Fitness. આજે આપણે બનાવીશું મોસ્ટ રિક્વેસ્ટેડ રેસીપી ઇન્સ્ટન્ટ રવાનો હાંડવો હાંડવો તમે રવામાંથી અને દાળ ચોખામાંથી બંને રીતે બનાવી શકો છો દાળ ચોખામાંથી હાંડવો કેવી રીતે બનાવવો એની રેસીપી મેં ચેનલ પર પહેલેથી જ આપી છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો તમે રવાનો હાંડવો બનાવો તો એ હાંડવો એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચો રૂ જેવો બને છે આ હાંડવો ફક્ત પંદરથી થી વીસ જ મિનિટમાં બની જાય છે અને ખૂબ

તો મેં અહીંયા એક કપ રવાને એક બોલમાં લઈ લીધો છે તમારે જેટલો હાંડવો બનાવવો હોય એ પ્રમાણે તમે રવાને પલાળી શકો છો આ મેઝરમેન્ટથી એક મોટી સાઇઝનો હાંડવો બનીને તૈયાર થાય છે હવે આપણે જેટલો રવો લીધો હોય એટલું જ આપણે આમાં પાણી ઉમેરવાનું છે એટલે મેં અહીંયા એક કપ રવો લીધો છે તો સામે આપણે એક કપ પાણી ઉમેરવાનું છે થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું અને રવામાં પાણીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે કોઈ લમ્સ ના રહે એ રીતે તમારે રવામાં પાણીને મિક્સ કરી દેવાનું તમે રવામાં પાણીના બદલે દહીં કે છાશનો ઉપયોગ પણ કરી શકો છો હવે હાંડવાના ખૂબ જ સારા સ્વાદ માટે આપણામાં એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું તમે દહીં કે છાશનો ઉપયોગ કરતા હો રવાને પલાળવા માટે તો તમારે લીંબુનો રસ નહીં ઉમેરવાનો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રવાને અડધો કલાક સુધી પલાળી દેસુ સમય ના હોય તો દસ થી પંદર મિનિટ પલાળીને પણ તમે હાંડવો બનાવી શકો છો તો અડધો કલાક પછી પછી આપણો રવો ખૂબ જ સારી રીતે પલળી ગયો છે તો હવે આમાં વેજીટેબલ્સ ઉમેરીશું હાંડવાનું સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે દૂધી તમારે હાંડવામાં દૂધી જરૂરથી ઉમેરવાની તો અહીંયા બે ટેબલ સ્પૂન જેટલી લીધી છે દૂધીને ખમણી અને મેં લઈ લીધી છે ત્યારબાદ આપણામાં થોડું ખમણેલું ગાજર ઉમેરીશું ત્યાર પછી આમાં થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે આટલું ઉમેર્યા પછી રવાના હાંડવામાં મકાઈનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીંયા થોડા મકાઈના દાણા ઉમેર્યા છે ત્યાર પછી રવામાં આ હાંડવામાં આપણે થોડી ઝીણી સમારેલી કોથમરી ઉમેરી દેશું અને રવાનો કોઈ એટલો સ્વાદ નથી હોતો એટલે હાંડવાને ખૂબ જ સરસ ટેસ્ટી બનાવવા માટે આમાં એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમારે વધારે તીખું ખાવું હોય તો તમે વધારે પણ આદુ મરચા ઉમેરી શકો છો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા પછી બધું જ સારી રીતે મિક્સ કરી લેશું આપણે આમાં જે વેજીટેબલ્સ ઉમેર્યા હોય એમાં ઘણું બધું મોશ્ચર હોય છે એટલે તમારે જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું એટલે આપણે પહેલા બધું સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી જો જરૂર લાગશે તો આમાં પાણી ઉમેરીશું અહીંયા મેં બેટરમાં બધા જ વેજીટેબલ્સને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લીધા છે તમે આ બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો હજી ઘણી થીક લાગે છે તો આમાં આપણે થોડું પાણી ઉમેરીશું પણ પાણી ઉમેરતા પહેલા આપણે આમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું તમે રવાની ઇડલી કે હાંડવો બનાવતા હો એમાં સોડાના બદલે તમારે ઈનો ફ્રૂટ સોલ્ટનો યુઝ કરવાનો એટલે કલર એકદમ સરસ વ્હાઇટ આવે અને અહીંયા મેં હાંડવાનો બેટર બનાવવામાં હળદરનો ઉપયોગ નથી કર્યો તમારે હળદર ઉમેરવી હોય તો તમે કલર માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલી પડર ઉમેરી શકો છો હવે આમાં આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું તો એક ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું એકદમ હળવા હાથે કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યા પછી તમારે આ બેટરને વધારે વાર નથી રાખવાનું એટલે આમાંથી આપણે તરત જ હાંડવો બનાવીશું આ રીતે આપણો બેટરમાં ઈનો એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય એટલે આપણે આમાં તરત જ હાંડવો બનાવી લેવાનો હાંડવો બનાવવા માટે તમારે નોનસ્ટિક પેનનો યુઝ કરવાનો બને તો એટલે તમારો હાંડવો એકદમ સરસ બને હવે આપણે આ નોન સ્ટીકમાં બે ટેબલ સ્પૂન સાઇડ પર કઢાઈની સાઈડ પર સારી રીતે તેલ લગાવી દેસુ એટલે હાંડવો એકદમ તરત જ સરસ ઉખડી જાય હવે તેલ લગાવ્યા પછી આપણે હાંડવાનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે ફ્લેમને મીડિયમ કરી દેવાની અને સૌથી પહેલા આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું જીરાને આ રીતે તમારે બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું ત્યારબાદ આમાં આપણે અડધી ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈ અને જીરું થોડા ક્રેકલ થઈ જાય પછી આપણે આમાં લીમડાના પાન ઉમેરી દેવાના છે આ રીતે અને સાથે આપણે આમાં એકદમ ફ્લેમને લો કરી અને એક ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરીશું તલને પણ તમારે આ રીતે સ્પ્રેડ કરીને ઉમેરવાના એટલે હાડવો જ્યારે બની જાય ત્યારે એનો લુક ખૂબ જ સરસ આવે હવે આમાં આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ બધું બેટર એક સાથે જ ઉમેરી દઈશું આ રીતે તમે બધું બેટર એક સાથે ઉમેરી દો પછી તમારે કોઈ ચમચીની મદદથી એકદમ હળવા હાથે કડાઈમાં બધા બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તમારે આટલું ઠીક થીક બેટર રાખવાનું છે પતલું બેટર ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું કડાઈમાં બધી બાજુ તમે સારી રીતે બેટરને સ્પ્રેડ કરી દો પછી ઢાંકી અને લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી તમારે હાંડવાને થવા દેવાનો છે અને વચ્ચે તમારે આ ઢાંકણું ખોલવાનું નથી વચ્ચે ઢાંકણું ખોલશો તો હાંડવો સરસ ફૂલશે નહીં પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હાંડવો ખૂબ જ સરસ ફૂલી ગયો છે અને એકદમ સરસ થઈ ગયો છે આપણે હાંડવાની સાઈડ ચેન્જ કરી લેશું તો આપણે કોઈ તાવીથાની મદદથી એકદમ હળવા હાથે હાંડવાને સાઈડ ચેન્જ કરી દઈશું તમે જોઈ શકો છો હાંડવો ખૂબ જ આસાનીથી ઉખડી ગયો છે તો આ રીતે આપણે એકદમ હળવા હાથે હાંડવાની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ હાંડવાને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનો છે તો ફરીથી આપણે આ હાંડવા ઉપર ઢાંકણું ઢાંકી અને હાંડવાને પાંચથી સાત મિનિટ સુધી બીજી બાજુ પણ કૂક થવા દઈશું ઉપરની સાઈડ જેવો સરસ ક્રિસ્પી હાંડવો બન્યો છે એવો જ હાંડવો બીજી સાઈડ પણ સરસ ક્રિસ્પી થઈ જશે તો તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ પછી આપણે હાંડવાને નીચેની સાઈડથી ચેક કરી લેશું આ રીતે તમે મદદથી હાંડવાને થોડો ઉપર કરી કરી અને ચેક શકો છો નીચેની સાઈડ અહીંયા આપણો હાંડવો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે આ હાંડવાને સીધો જ એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા આપણો એકદમ સરસ ક્રિસ્પી અને પોચો રૂ જેવો હાંડવો બનીને બિલકુલ તૈયાર છે હું તમને હાંડવાનું અંદરનું ટેક્સચર પણ બતાવું છું તમે જોઈ શકો છો હાંડવો બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે આ હાંડવો આ હાંડવાને તમે તમને જે રીતના શેપ પસંદ હોય એ પ્રમાણે કટ કરી શકો છો હું તમને અહીંયા પીઝાના શેપમાં હાંડવો કટ કરીને બતાવું છું એકદમ સરસ પોચો હાંડવો બને છે અને બહારથી ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે તો આ હાંડવો નાનાથી લઈ અને મોટા સુધીના બધાને ખૂબ જ ભાવશે તમે જોઈ શકો છો હાંડવાનું અંદરનું ટેક્સચર એકદમ સરસ પોચો હાંડવો છે જાળીદાર અને ખૂબ બધા વેજીટેબલ્સ વાળો છે એટલે આ હાંડવો ખૂબ જ હેલ્ધી બને છે તો તમે જો આ રીતે રવાનો હાંડવો કોઈ વાર ના બનાવ્યો હોય તો એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે રવાનો હાંડવો બનાવતા હો તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ